શકે, કેમ કે આ SC5 એનું ભૂમિપૂજન આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે કરી દેવામાં આવ્યું હતું. એ કાર્યમાં કેટલાક જમીન સંપાદનના પ્રશ્ન બાકી હતા, એના માટે એ પ્રશ્ન પરિપૂર્ણ થતા આજે એ કાર્યનું શુભારંભ અહીંથી કરવામાં આવે છે. આ પ્રસંગે અંજારના ધારાસભ્ય શ્રી આદરણીય ત્રિકમ સાહેબ પણ ઉપસ્થિત છે અને સર્વે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, અંજારના પાર્ટીના આગેવાનશ્રીઓ, ગાંધીધામ વિધાનસભાના પાર્ટીના આગેવાનશ્રીઓ સર્વે ઉપસ્થિત છે. આવનારા સમયમાં જ્યારે આ કાર્યની શરૂઆત થશે ત્યારે ચોક્કસપણે હું સ્પષ્ટ માનું છું કે જે રીતે આપણા ઘરમાં આપણે રિનોવેશન કાર્ય કરતા હોઈએ અને નાની મોટી તકલીફ આપણા ઘરમાં પડે એ રીતે આપણા શહેરનું રિનોવેશન ચાલે છે, એટલે આ કાર્યને શરૂ કરવામાં કેટલીક મુશ્કેલીઓ ચોક્કસપણે નાગરિકોને પડશે. કારણ કે રોડ પર બંધ કરવામાં આવશે, દરેક નાગરિક લોકોને મારી બે હાથ જોડી વિનંતી છે કે થોડીક તકલીફ પડશે પણ ભવિષ્યનું સુખ થશે. એ ભવિષ્યના સુખ માટે કરીને આપણે સૌ આ કાર્યમાં સહયોગ કરીએ અને હું આવા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને પણ મારી વિનંતી છે અને મેં વાત કરી છે કે ઝડપથી આનું કાર્ય શરૂ થઈને ઝડપથી ઝડપ આ કાર્ય પરિપૂર્ણ થાય અને લોકોની સુખાકારી માટે, આ લોકોને ઉપયોગી થાય એના માટે આ કાર્ય ઝડપથી પરિપૂર્ણ થાય. મારું નામ ભાવનાબેન ડુકારેલ છે, હું મેકર ગામમાં રહું છું. અમારા અહીંયા 1 થી 1.5 વર્ષ પહેલાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખાતમુહૂર્ત થયેલું હતું, જેનું આજે આપણા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા અને માલતીબેન મહેશ્વરી દ્વારા આજે એનું શુભારંભ થઈ ગયું છે કામનું. અને અહીંયા ઘણા લોકોને બહુ જ તકલીફ પડતી હતી આવવા જવામાં. અડધો કલાક સુધી ફાટકો બંધ રહેતા, બાળકોને સ્કૂલ જવું હોય, નોકરી ઉપર જવું હોય, માણસોને ઘણું બધું પ્રોબ્લેમ થતું હોય આ ફાટકના કારણે. પરંતુ આજે અહીંયાની જનતાનું જે તકલીફો પડતી હતી એનું આજે સમાધાન મળી ગયું. અને આ બધું જ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા આપણા જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ તથા આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, આપણા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા તથા ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, દરેક લોકોના અથાર્થ પ્રયત્નથી આજે આ કામ ચાલુ થઈ ગયું છે. તેના માટે હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને માત્ર બે નગર કે બે જોડિયા શહેરને જ ન જોડતા બે વિધાનસભા ક્ષેત્રને જોડતા આ રેલવે અંડરબ્રિજની ઘણા વખતની લોકોને દુવિધા પડતી હતી અને એ દુવિધાને દૂર કરવા માટે તંત્ર દ્વારા, ચૂંટાયેલા પદાધિકારી દ્વારા વિવિધ સ્તરે રજૂઆત કરીને આ LC5ના અંડરબ્રિજ બનાવવા માટે છેક કેન્દ્ર સ્તર સુધી અને કચ્છના જનપ્રિય સાંસદ માનનીય વિનોદભાઈ ચાવડાના માધ્યમથી સરકારમાં રજૂઆત થઈ અને એ કાર્યનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું. પરંતુ ટેકનિકલ કારણે, કારણ કે જ્યાં સુધી સંપૂર્ણ ટેકનિકલ કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી કાયદેસર રીતે કાર્ય શરૂ ન કરી શકાય એના માટે આ કામ શરૂ થઈ શક્યું નહોતું. પરંતુ આજે આ કાર્યની તમામ કાર્યવાહી, ટેકનિકલ, લીગલ અને વહીવટી બધા જ પ્રકારની કામગીરી આજે પૂર્ણ થઈ જતા આજે આ કાર્યનું ખાતમુહૂર્ત તો અગાઉ થઈ ગયું છે, પણ આ કાર્યનું શુભારંભ બંને વિધાનસભાના ક્ષેત્રોને આમ જોવા જઈએ તો માત્ર બે રસ્તાને નથી જોડતો, બે નગરના લોકોના દિલને જોડતો આ રસ્તો છે. એટલી જરૂરિયાત હતી અને એ જરૂરિયાતને જ્યારે આજે પૂર્ણ થતી હોય ત્યારે સહજ રીતે જનપ્રતિનિધિ તરીકે જેટલો લોકોને આનંદ હોય એટલો જનપ્રતિનિધિ તરીકે અમને બધાને, એ માન્ય ધારાસભ્ય માલતીબેન હોય, નગરપાલિકાના પ્રમુખ હોય, મેઘપરના સરપંચ હોય, સંગઠનના કોઈ વ્યક્તિઓ હોય, કોઈને જવાબદાર પદાધિકારીઓ હોય કે સામાજિક સંસ્થાના લોકો હોય કે પત્રકાર કે મીડિયાના મિત્રો હોય, દરેક માટે આજનો આ દિવસ ખૂબ આનંદનો દિવસ છે, ગૌરવનો દિવસ છે. આવતા દિવસોમાં આ કામ સંપન્ન થતા બંને નગરોને લોકોને ખૂબ સગવડતા પડશે. ફરીને રાજ્ય સરકારનો અને ભારત સરકારનો, કચ્છના સાંસદશ્રીનો, તમામ લોકોનો આ કાર્યમાં જેમણે જેમણે સહયોગ આપીને લોકોની દુવિધાને દૂર કરવા માટે પ્રયત્નો કર્યા છે અને એમાં સહયોગ આપ્યો છે એ બધાનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. આવતા દિવસોમાં આ દુવિધા સુવિધા બનશે,
ત્યારે ચોક્કસપણે આ નગરને ફાયદો થશે. આજે આ કાર્યનો પ્રારંભ કરતા ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક લોકો જોડાયા છે, એ જ બતાવે છે. બાકી ભારતીય જનતા પાર્ટી હંમેશા કામમાં માને છે. અમે વાતો બહુ ઓછી કરીએ છીએ, દેખાડો બી ઓછો કરીએ છીએ, પણ ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા કામમાં માને છે. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતા આજે આ કામનો શુભારંભ કરવામાં આવી રહ્યો. ડ્યુરેશનમાં આને કારણે પુલને અંડરબ્રિજને કારણે કોઈ રસ્તો બંધ થશે નહીં, એટલે એના વિકલ્પિક તરીકે રસ્તો ઉપયોગ થશે. રસ્તો બંધ થશે, આવાગમનો લોકોને કોઈ પ્રકારની તકલીફ નહીં થાય. અંડરબ્રિજનો કામ છે, જે નિયત સમય મર્યાદા એમને કોણ આપી હશે સમય અવધિ, એ સમય અવધિમાં જ એ સંપન્ન થશે અને સમયસર લોકોની સેવામાં એ પુલને ખુલ્લો મૂકવામાં આવશે.